तो गुजराती मित्रों अपने छेले वाहकता विषय अभ्यास करेलो तो अने कोष जे वाहकता कोष छे एनी मदद थी अपने जुदा जुदा विद्युत विभाजन वाहकता कई रीते नक्की करी शकीए एना विषय अपने अभ्यास कर्यो हतो। हवे वाहकता बराबर शुं आवे तो अपने कोष अचळांक पण जोयुं हतुं के कोष अचळांक G स्टार बराबर L बाय A અને આપણને એ પણ હતું કે વાહકતા કાપા બરાબર શું હતું G સ્ટાર ભાગ્યા R। ઓકે તો આટલા સુધી આપણે છેલ્લે જોયું હતું કે આપણે R અવરોધ નક્કી કરીએ અને કોષનો જે કોષ અચળાંક છે એ આપણે કોઈ પણ જાણીતા વિદ્યુત વિભાજક કે જેની આપણને ખબર હોય કે આટલી વાહકતા છે અને એની મદદથી એનો અવરોધ માપી અને આપણે સિસ્ટમ નક્કી કરીએ અને પછી એ કોષના અંદર આપણે કોઈ બીજું દ્રાવણ કે જેની વાહકતા આપણને ખબર નથી એ ભરી અને પછી એનો અવરોધ માપી અને અદલબદલ કરી અને આપણે વાહકતા નક્કી કરી શકીએ છીએ। ઓકે તો હવે શું થાય કે તમે પેલા ટેબલ જે આપેલું ને એના અંદર KCL ની વાહકતા આપેલી જુદી જુદી સાંદ્રતા છે। હવે એના અંદર કેવું થાય કે એક જ વિદ્યુત વિભાજન છે KCL એની સાંદ્રતા દરેક જે સાંદ્રતા એની જે વાહકતા છે દરેક સાંદ્રતા અલગ અલગ તો આપણે કઈ એવું ના જેમ કે વાહકતા છે તો વાહકતા જી આપણે કહીએ વાહકતા જી અથવા અવરોધની વાત કરીએ તો અવરોધ આર છે એ દરેક લંબાઈ અને દરેક આડછેદના ક્ષેત્રફળ માટે અલગ અલગ હોય પણ પ્રતિરોધકતા રો હોય એ શું હોય સરખી હોય। ઓકે તો આપણે શું કરીએ એને સ્ટાન્ડર્ડાઇઝ કરી નાખીએ એકમ આડછેદનું ક્ષેત્રફળ ને એકમ લંબાઈ માટે। ઓકે એ રીતે વાહકતા જી અને વાહકતા કાપા બંનેમાં પણ એવું જ છે કે વાહકતા જી જે છે એ દરેક જગ્યાએ અલગ અલગ હોય ઓકે સિમેન્ટના અંદર દરેક જગ્યાએ દરેક લંબાઈ અને દરેક આડછેદ માટે અલગ અલગ હોય પણ જે સિમેન્ટ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે ઓકે એ તમારું દરેક જગ્યાએ કેવું હોય સરખું તમને જોવા મળે। તો અહીંયા આપણે એક એવી જ અર્થપૂર્ણ રાશિ જે છે એની ચર્ચા કરવી પડે। ઓકે તો અહીંયા એ જે ટોપિક હતો એના અંદર જ થશે આપી કે દરેક જે આગળનો પેલો ટોપિક ચાલુ હતો ને કન્ટિન્યુ છે ટોપિકનું નામ તમારું આવશે હા વાહકતા કોષનું એનું માપક। તો અહીંયા આપણે લખી દઈએ કે એક જ અથવા તો તમે એનું ટોપિકનું નામ જે છે એ મોલર વાહકતા લખી શકો આપણે મોલર વાહકતા તો એક જ દ્રાવકમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થોની વાહકતા જુદા જુદા એક જ દ્રાવકમાં સરખા તાપમાન જુદા જુદા વિદ્યુત વિભાજ્ય પદાર્થોની વાહકતા અલગ અલગ જોવા મળે તથા અલગ અલગ સાંદ્રતાએ પણ એક જ વિદ્યુત વિભાજ્ય માટે એક જ વિદ્યુત વિભાજ્ય માટે જુદી જુદી સાંદ્રતાએ એક જ વિદ્યુત વિભાજ્ય માટે જુદી જુદી સાંદ્રતા વાહકતા અલગ જોવા મળે છે તો હવે તો અલગ અલગ જોવા મળે છે અને તેનું તો દ્રાવણની વાહકતા વિદ્યુત વિભાજ્યના આયનો
નાપત એનું નામ આર તથા પદ અને જે પોટેન્શિયલ દ્રવણતા હેઠળ સરળતાથી અને તે પોટેન્શિયલ દ્રવણતા હેઠળ કેટલા સરળતાથી ઘૂમે છે એટલે કેટલા સરળતાથી હરી ફરી શકે છે તેના ઉપર આધાર રાખે. ઓકે, તો હવે આ શું કહેવા માંગે છે કે દ્રાવણની જે વાસ્તા છે વિદ્યુત વિભાજનના આયનો ના ભાર અને કદ, તો દ્રાવણની જે વાસ્તા છે એ વિદ્યુત વિભાજનના ભાર આયનોના ભાર અને કદ એટલે એનો ચાર્જ જે પ્લસ ટુ છે પ્લસ થ્રી છે બરાબર, એ જે ચાર્જ છે એટલે કે ભાર છે એના ભાર ભાગ્યા કદ. તો આ જે ચાર્જ ભાર ચાર્જ ટુ વોલ્યુમ ચાર્જ ટુ વોલ્યુમ રેશિયો ઉપર ડિપેન્ડ કરે, એટલે કે ભાર વધારે હોય અને કદ નાનું હોય તો એ સરળતાથી વાહકનું વહન એટલે કે વિદ્યુતનું વહન કરે. જો ચાર્જ ઓછો હોય કદ વધારે હોય તો કઈ મતલબ જ નહીં. ઓકે, કેમ કે કદ વધારે હશે તો તમારું જે અથડામણ છે વધી જશે, કદ વધારે હશે તો થોડું ધીમે ધીમે વિદ્યુતનું વહન થશે અને ઉપરથી ચાર્જ બી ઓછો છે તો એનો અર્થ એવો કે એક વારમાં એ વધારે ઇલેક્ટ્રોન લઈ જશે શકે નહીં, એટલે કે વધારે વિદ્યુતની હેરફેર કરી શકતું નથી. ઓકે, જો ચાર્જ ઓછું ચાર્જ વધારે અને કદ નાનું છે તો એક વારમાં એ વધારે વિદ્યુત લઈ જઈ શકે એક વારમાં, અને કદ ઓછું હોવાના લીધે એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તો એના પર આધાર રાખે છે. બીજું છે પોટેન્શિયલ દ્રવણતા. હવે પોટેન્શિયલ દ્રવણતા એટલે શું થાય કે તમારો કોઈ આયન છે એ આટલાથી અહીંયા બે ઇલેક્ટ્રોનના વચ્ચે આટલાથી આટલા સુધી ટ્રાવેલ કર્યું, અહીંયા એનો જે ચાર્જ હતો ધારો કે પ્લસ ટુ ચાર્જ હતો બરાબર, અથવા તો ગમે તે કુલમના અંદર જે ચાર્જ હશે એ તમારો અહીંયાથી અહીંયા આવતા સુધીમાં થોડોક ઓછો થશે. એવો થાય થોડોક ઓછો, એનો જે પોટેન્શિયલ છે એ શું થાય થોડોક ઓછો થાય. ઓકે, એને તમે આ રીતે સમજી શકો કે તમારો આ વાયર હોય બરોબર, એને તમે ટુકડા કરો, આ ધારે કે એ વન ટુ થ્રી ફોર ફાઈવ, તો ફાઈવ એલ લંબાઈનો જે વાયર છે એને તમે આ વન એલ લંબાઈ છે ઓકે એના ટુકડા કરો તો આર બરાબર શું થાય, એક ટુકડા એલ બાય આ તમારું રો એલ બાય જી, આટલું શું છે તમારું અવરોધ, તો દરેક ટુકડાનો અવરોધ તમારો આ જેટલો થાય. ઓકે, તો વી ઇક્વલ ટુ આઈઆર કરીએ તો આ ટુકડાના અંદર આપણે કાર્ય જે છે એ આઈઆર જેટલું થાય, આમાં પણ આઈઆર જેટલું થાય, આમાં પણ આઈઆર જેટલું થશે. તો આમાં તમે એક વસ્તુ નોટિસ કરી શકીએ કે ભાઈ આ વોલ્ટેજ જે છે ને એ થ્રુ આઉટ જે તાર છે એના અંદર ધીમે ધીમે શું થશે ઘટતો જશે, જેમ જેમ આ તમારું આઈઆર ને જેમ જેમ એક એક આઈઆર વધતા જશે આટલું કાર્ય થયું અહીંયાથી અહીંયા આવતા સુધી એ અને આટલું કાર્ય થયું તો એટલો વોલ્ટેજમાં ઘટાડો થાય, પછી અત્યારથી એટલા કાર્યમાં પાછું બીજું વધારો થાય. એનું તમે એક એક્ઝામ્પલ તમને આપ્યું કે તમે જો કોઈ વિદ્યુત છે તમે દૂર જે લોકો ખેતરમાં રહેતા હશે એમને વધારે ખ્યાલ હશે કે તમે બહુ લાંબો કોઈ વાયરથી બલ્બ ચાલુ કરવાનો ટ્રાય કરો તો એ બલ્બ તમે ઘરે જ્યારે સળગાવતો જે પ્રકાશ આપે એ તમે 500 મીટર દૂર પછી વાયર ખેંચી અને પછી જો એ બલ્બ સળગાવવાનો ટ્રાય કરો તો એ બલ્બ થોડો ડીમ લાવશે, કેમ કે અહીંયા પોટેન્શિયલ ત્યાં થોડો ઓછો થઈ જાય છે અને એને શું કહેવાય છે પોટેન્શિયલ દ્રવણતા કહેવાય છે. એટલે અહીંયા જે પોટેન્શિયલ છે એ તમારો કેવો થશે આમ ઓછો થશે. તો એવું આયનોમાં પણ થાય છે કે અથડામણોના એના લીધે શું થાય કે એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યારે જતા હોઈએ ને એટલે થોડો પોટેન્શિયલ લોસ થાય છે અહીંયા અને એને શું કહેવાય છે પોટેન્શિયલ દ્રવણતા.
હવે જેટલી પોટેન્શિયલ પ્રવાહતા ઓછી છે એટલું અહીંયા વિદ્યુત પ્રવાહના વહનના અંદર કેટલું થશે બેનિફિટ થશે કેમ કે અહીંયા પોટેન્શિયલ લોસ થતો નથી તો આ બે બાબતો ઉપર આપણે આધારિત રહી શકીએ ઓકે તો હવે આ જે બે બાબતો છે એ ક્યાંક ના ક્યાંક તમારી સાંદ્રતા ઉપર પણ અસર કરે છે ખાસ કરીને પોટેન્શિયલ પ્રવાહતા તો તમારી સાંદ્રતા ઉપર અસર કરશે ઓકે સાંદ્રતા વધારે છે તો અથડામણ વધારે છે તો ત્યાં થોડા વોલ્ટેજ લોસ થવાના ચાન્સીસ વધારે છે ઓકે તો આના માટે એક ભૌતિક દ્રષ્ટિએ અપૂર્ણ રાશિ તો આથી ભૌતિક દ્રષ્ટિએ અર્થપૂર્ણ રાશિ જેને મોલર વાહકતા કહે છે તે વ્યાખ્યાયિત છે વ્યાખ્યાયિત કરી શકાય ઓકે હવે મોલર વાહકતા મોલર વાહકતાને લેમડા એમ થી દર્શાવાય જો આને લેમડા થી લઈ કન્ફ્યુઝ ના થતા હો જો આપણે શું કહીએ આને પણ શું કહેવાય એ કહેવાય આને શું કહેવાય એ કહેવાય આ શું કેપિટલ આ સ્મોલ એમિશન એ રીતે આપણે એક ઇંગ્લિશ બનાવો ગ્રીકમાં પણ એવું જ હોય એટલે આ તમારું કેપિટલ લેમડા અને આ સ્મોલ લેમડા એટલે હોય શકે તો આને શું કહેવાય લેમડા એમ થી દર્શાવાય છે હવે મોલર વાહકતા લેમડા એમ બરાબર શું થશે તો મોલર વાહકતા લેમડા એમ બરાબર શું થાય છે તમારી વાહકતા કાપા ભાગ્યા ટી એટલે વાહકતા ભાગ્યા સાંદ્રતા એટલે એકમ સાંદ્રતા એ વાહકતાને શું કહેવાય મોલર વાહકતા કહેવાય આપણે એને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ હવે અહીંયા હવે આનો એકમ શું થાય તો જો અહીંયા કાપાનું એકમ શું છે તો કાપાનું એકમ શું છે સિમેન્ટ ઇન્ટુ મીટર ઇન્વર્સ અથવા આપણે તેમાં લખીએ સિમેન્ટ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ ના અંદર લખીએ છીએ ઓકે તો એ રીતે આનો જે સાંદ્રતાનો જે એકમ છે એ સાંદ્રતાનો એકમ તમારો સી નો એકમ મોલ પ્રતિ લીટર ઓકે તો મોલ પ્રતિ લીટર જો આપણે લઈએ તો લીટર ને મીટર ઉડવાના નથી એટલે આપણે શું કરવું પડશે મોલ પ્રતિ લીટર ની જગ્યાએ મોલ પ્રતિ મીટર ક્યુબ અથવા મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ લેવો જોઈએ લેવાય ઓકે મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ લેવો તો આપણને પેલા આપણે શું કરવું પડશે મોલ પ્રતિ લીટર ને સેન્ટીમીટર ના અંદર ફેરવવા માટે અથવા તો સેન્ટીમીટર ક્યુબ માં તો ખબર જ છે આપણને કે એક લીટર બરાબર શું થાય 1000 સેન્ટીમીટર ક્યુબ આ રિલેશન આપણને ખબર છે ઓકે હવે એને મીટર ક્યુબ થી એક લીટર ને મીટર ક્યુબ નું રિલેશન પણ આપણે અહીંયા લખી દઈએ લીટર અને મીટર ક્યુબ નું પણ રિલેશન અહીંયા આપણે લખી દઈએ તો ફેરવી દઈએ ચલો એક લીટર બરાબર શું થાય 1000 તો છે એટલે કે 10^3 બરાબર સેન્ટીમીટર ક્યુબ ને મીટર ક્યુબ માં અંદર ફેરવો તો શું થાય 1 સેન્ટીમીટર બરાબર 10^-2 મીટર તો બંને બાજુ આપણે ક્યુબ કરીએ જ્યારે
तो शू था एक सेंटीमीटर क्यूब बराबर शू था माइनस छ घात मीटर क्यूब। आ रिलेशन तमारो तो एक सेंटीमीटर क्यूब ने जगह शू मूकी दू अ दस की माइनस छ घात मीटर क्यूब। तो यह अर्थ एव कि वन लीटर बराबर दस की माइनस त्रण घात मीटर क्यूब। ओके तो जो याद रखो जो जरूर हो तो आज रखी सको बाकी जरूर नहीं। तो अभी अपने काम में आए हम एकम शोधवा ट्राय कर अपने मोलर में एकम जो आप शोधो हो तो मोलर वार्ता लेमड़ा एम बराबर ऊपर वार्ता एकम शू सीमेंट इंटू मीटर इनवर्स ले लीए चलो नीचे अजय से मोल प्रति तो मोल प्रति मीटर क्यूब ये लेवानो थाय। ओके तो मोल प्रति मीटर क्यूब जो है ये तो अहिया नीचे मोल भाग्या मीटर क्यूब और मीटर क्यूब की जगह जो अहिया मोल इंटू मीटर रेस टू माइनस थ्री जो करव हो तो मोल इंटू मीटर रेस टू माइनस थ्री तो अहिया जो माइनस थ्री करिए तो वन लीटर इनवर्स बनी साइड इनवर्स करिए तो वन लीटर इनवर्स इज इक्वल टू टेन टू द पावर थ्री क्योंकि अपने बर्गर घन करे वक्त बने बाजू घन कर इनवर्स करसू तो बने बाजू शू इनवर्स माइनस थ्री प्लस थ्री थी जाए तो आ मोल इंटू मीटर रेस टू माइनस थ्री है जगह अरे सॉरी मोल इंटू लीटर इनवर्स है जगह अपने शू लखी सकिए हमें आना अंदर जो चोपड़ी अंदर जो आपेलू है ये कई रीते आपेलू है जयरे ते अगर अंदर पेलू ने गुण अरे अगर अंदर ने डायमेंशनल एनालिसिस परिमाणात्मक पृथक्करण एना अंदर ते क्यों शीखता था कि तमारो आवतु ने वन लीटर इनवर्स भाग्या दस की माइनस अरे दस की त्रण घात माइनस थ्री बराबर एक बराबर दस एक दस की त्रण घात मीटर माइनस थ्री भाग्या एक मीटर इनवर्स आ रीतना कई रिलेशन था। तो हम तेरे जो उड़ाड़ू हो पड़े तो एना गुणाकार में तब शू लखी सको कि एक लीटर इनवर्स भाग्या दस की त्रण घात मीटर माइनस थ्री आम लखी सको अरे सॉरी आ नहीं वपराय लीटर इनवर्स आप नीचे जीशे तो दस की त्रण घात माइनस थ्री भाग्या एक लीटर इनवर्स ते लखी सको तो अर्थ एवं कि अँ लीटर लीटर इनवर्स कट थी जैसे शू आ वन मीटर माइनस वन भाग्या दस की त्रण घात मोल इंटू मीटर रेस टू माइनस थ्री हम दस की माइनस त्रण घात थे ओके अने आ सीमेंट इंटू मीटर स्क्वेर आप मीटर ऊपर आ क्यूब एट्ले प्लस थ्री माइनस वन एट मीटर स्क्वेर इंटू मोल इनवर्स। ओके तो आ एकम शू आयो तमारो आ रीत आयो तो मोलर वाहकता एकम सीमेंट इंटू मीटर क्यूब इंटू मोल इनवर्स अथवा सीमेंट इंटू सेंटीमीटर स्क्वेर हे इंटू मोल इनवर्स। ओके तो सीमेंट इंटू मीटर स्क्वेर इंटू मोल इनवर्स सीमेंट इंटू सेंटीमीटर स्क्वेर इंटू मोल इनवर्स। ओके हम आ तो अपने एकम कटवा करूँ पर शू करव पड़े आटले ज दाखवा मोल इंटू लीटर इनवर्स है तो एक तो शू लगता है कि मोल इंटू लीटर इनवर्स में मोटा भागे सांद्रता आपेली है तो इन्हें दस की त्रण घात इंटू मीटर रेस टू माइनस थ्री एना वे गुणी लीए आप तो मीटर क्यूब ना अंदर फेरवी सकते। ओके जो सेंटीमीटर हे तो
सेंटीमीटर ना अंदर तो आपने सुधा सीधी खबर पड़े के एक लीटर बराबर 1000 सेंटीमीटर क्यूब छे, એટલે 1 લીટર બરાબર 10^3 સેન્ટીમીટર ક્યુબ છે. જો માઈનસ કરવું હોય બંને બાજુ તો, અથવા સેગમેન્ટ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ હોય તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને ગુણ્યા આડવા હોય તો તમારે શું કરવું પડે કે 1 લીટર ઇન્વર્સ બરાબર શું થાય 10^-3 cm³ આ રીતે તો આ રીતે તમારે એને કરવું પડે. તો આ રીતનું કઈક રિલેશન તમારું આવે. તો હવે એ તો આપણે એક્ઝેક્ટલી આવે યાદ રાખવાની જરૂર નથી. તમારું જે દાખલો હોય એના દાખલામાં જે પ્રમાણે આપેલું હોય આપણે એ ટાઈમે કન્વર્ટ કરી શકીએ. મૂળ આ તમને ખબર હોવું જોઈએ, 1 લીટર = 1 સેન્ટીમીટર ઇન્વર્સ અને 1 લીટર = 10^-3 m³. હવે એને ભૂલ્યા વગર ઇન્વર્સના અંદર તમારે ફેરવવું પડે. ઓકે, તો આટલું તમે નોટ કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જોડે આ ઓઈડો છે 3.4, એના અંદર શું રકમ આપેલી છે કે 0.1 mol × L ઇન્વર્સ KCl ના દ્રાવણ કરેલા એક વાહકતા કોષનો અવરોધ આપણને 100 ઓહ્મ આપેલો છે. તે જ કોષને જો આપણે 0.02 mol × L ઇન્વર્સ KCl ના દ્રાવણ વડે ભરીએ તો અવરોધ આપણને 520 ઓહ્મ મળે છે. 0.02 મોલર KCl દ્રાવણની જે છે એ વાહકતા અને મોલર વાહકતા આપણે ગણવાની છે, અને અહીંયા 0.1 mol × L ઇન્વર્સ KCl ના દ્રાવણની આપણને વાહકતા 1.29 સિમેન્ટ પર મીટર આપેલી છે. ઓકે, હવે હવે જ્યારે કોઈ પણ દાખલો હોય તો સૌથી પહેલા આપણે શું કરશું કે શું આપેલું છે એ લખશું. તો અહીંયા આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ કે 0.1 mol × L ઇન્વર્સ 0.1 mol × L ઇન્વર્સ KCl ના દ્રાવણની સાંદ્રતા આપણને આપેલી છે બરાબર 1.29 સિમેન્ટ × L ઇન્વર્સ. ઓકે, હવે આને જો આપણે કાપા 0.1 જો એક્ઝેક્ટ પ્રમાણે આપણે લખવું હોય થોડું સાંકેતિક રીતે તો 0.1 mol × L ઇન્વર્સ KCl આવું નીચે કૌંસમાં લખી શકીએ બરાબર 1.29 સિમેન્ટ × L ઇન્વર્સ. ઓકે, બીજું આપણને શું આપેલું છે કે 0.1 mol × L ઇન્વર્સ KCl ના દ્રાવણનો અવરોધ આપેલો. ઓકે, તો આપણને અવરોધ કેટલો આપેલો? R 0.1 mol × L ઇન્વર્સ KCl નો અવરોધ આપણને કેટલો આપેલો? 100 ઓહ્મ. એ રીતે આપણને 0.02 mol × L ઇન્વર્સ KCl ના દ્રાવણનો અવરોધ પણ અહીંયા આપેલો છે. અહીંયા લખી દઈએ R 0.02 mol. આ મોલર છે એટલે મોલ × L ઇન્વર્સ કઈ આપણે કહેવાય કે મોલર એટલે શું થાય? મોલ × L ઇન્વર્સ. અને KCl નો અવરોધ છે એ 520 ઓહ્મ આપેલો. ઓકે, તો આ ત્રણ વસ્તુ આપણને આપેલી. હવે આપણે શું કરવાનું? વાહકતા શોધવાની છે. તો વાહકતાનું સૂત્ર આપણને ખબર છે શું? વાહકતા કાપા બરાબર શું થાય? G*R
પણ અહીંયા આપણા જોડે જી સ્ટાર નથી, જી સ્ટાર એટલે કોષ સંચરણ. તો આપણે કોષ સંચરણ થી થિયરી ભણ્યા હતા ને એના અંદર આપણે જોયું કે કોઈ પણ જ્ઞાત અવરોધ વાળું, જયારે જ્ઞાત આસ્થા વાળું કોઈ દ્રાવણ લઈએ અને એને જે તે કોષના અંદર નાખીએ અને પછી એના અવરોધ નું માપન કરીએ એટલે કોષ સંચરણ આપણે ગણી શકીએ. તો અહીંયા પણ શું છે, એક વાહકતા કોષ નો અવરોધ 100 ઓહ્મ છે અને પછી તે જ કોષ ના અંદર બીજું દ્રાવણ ભરવામાં આવે છે. તો અહીંયા આપણને થોડી વિધિ પણ આપી દીધેલી છે કે એક વાહકતા કોષ ના અંદર પેલા આ દ્રાવણ ભર્યું અને એના પછી બીજું દ્રાવણ ભર્યું. તો આપણે કોષ અચળાંક જી સ્ટાર બરાબર શું થાય, કે ઇન્ટુ આર. ઓકે, તો જે વખતે કોષ અચળાંક છે એ કાપાના અંદર આપણે લઈ લઈએ કે 1.29 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્ટ વાહકતા છે અને ગુણ્યા તમારો શું આવશે અહીંયા ઓમ છે અને અવરોધ તમારો 100 ઓમ આવશે બરાબર. એટલે 100 ઓમ ની જગ્યાએ આપણે સિમેન્સ ઇન્વર્સ પણ લખી શકીએ. તો આપણે ઓમ જ રાખીએ હા, તો તમારું આવશે એ 129 મીટર ઇન્વર્સ. આ તમારો જવાબ આવ્યો કોષ અચળાંક બરાબર. આ કટ કરી દેજે જો, અહીંયા જો આનો વ્યસ્ત કરો તો શું થાય, વાહકતા થાય, વાહકતા એટલે સિમેન્ટ. ઓકે, તો 1.29 ગુણ્યા તમારે 100 કરવું પડે. હવે આને કોષ અચળાંક આપણને એક વખત મળી ગયું, હવે આપણે એનો ઉપયોગ કરી અને બીજા વાહક બીજો જે કોષ છે એની વાહકતા શોધી શકીએ. તો વાહકતા કાપા બરાબર જી સ્ટાર ભાગ્યા આર. તો જી સ્ટાર તમારું શું આવે, 129 મીટર ઇન્વર્સ છે અને એ આર છે એ તમારું શું થાય, 520 ઓમ આપેલું છે. તો 129 ભાગ્યા 520 તો 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ થાય. આપણ તમારું શું થશે, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ 0.248 થાય. ઓકે, હવે આપણે બીજું પણ એક શોધવાનું, જો અહીંયા એક વસ્તુ આપણે લખવાની રહી ગઈ, અહીંયા તમે જે આપેલું છે એ તો લખ્યું, એના સિવાય આપણે એ પણ લખવાનું. તો વાહકતા અને મોલર વાહકતા શોધવાની, એટલે ભૂલ રહી ના જાય. આપણે ઘણી વખત શું થાય કે આ જવાબ લઈ અને દાખલો પૂરો કરી દઈએ પણ મોલર વાહકતા એ વખતે રહી જાય. તો મોલર વાહકતા શોધવા માટે મોલર વાહકતા લેમડા એમ અહીંયા 0.02 મોલર KCl ની મોલર વાહકતા આવું લખીએ તો સારું રહે. તો વાહકતા K બાય સી, તો વાહકતા K શું આવ્યું, 0.248 સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ અને એની જે શું છે તમારા જોડે સાંદ્રતા 0.02 મોલ પ્રતિ લીટર, 0.02 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. હવે તમારે એને મીટર ઇન્વર્સ ના અંદર ફેરવવી હોય તો શું થાય, એને ગુણવું પડે 10³ મીટર ઇઝ ટુ -3. ઓકે, આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા એના વિશે. જો ના ખબર હોય ફરતી જોવું હોય કે ભાઈ આ તો એક વખત લખી લેવાનું, 1 લિટર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ માઇનસ 3 મીટર ક્યુબ. ઓકે, બંને સાઈડ ઇન્વર્સ કરો તો શું થાય, 1 લિટર ઇન્વર્સ બરાબર 10³ મીટર ઇઝ ટુ -3. ઓકે, તો હવે તમે આ લિટર ઇન્વર્સ ને કાઢી અને એની જગ્યાએ 10³ માઇનસ 3 લખી શકાય. અહીંયા લિટર ઇન્વર્સ હતો એની જગ્યાએ આપણે શું લખી શકીએ, 1 લિટર ઇન્વર્સ પણ ગણાય. હવે 1 લિટર ઇન્વર્સ બરાબર શું થાય, 10³ મીટર -3. તો આ કાઢી અને આપણે આટલું લખી શકીએ. તો 0.248 ભાગ્યા 0.02 બરાબર ભાગ્યા 1000. તો 0.0 124 એકમ શું આવશે આનું, સિમેન્ટ
इंटू मीटर क्यूब इंटू मोल अरे मीटर स्क्वेर इंटू मोल इनवर्स आ मोलर वाहकता नो एकम आयो। तो आपणे छेले लखी शकीए के 0.02 मोलर केसीएल ना द्रावण नी वाहकता केटली आई 0.248 सीमेंस इंटू मीटर इनवर्स तथा मोलर वाहकता 0.0124 सीमेंस इंटू मीटर स्क्वेर इंटू मोल इनवर्स। ओके चलो तो आ लखी हवे चोपड़ी ना अंदर कंई जवाब आपने आवो आपेलो छे के 1.24 × 10⁻⁴ सीमेंस इंटू मीटर स्क्वेर। ओके तो 1.24 × 10⁻⁴ सीमेंस इंटू मीटर स्क्वेर इंटू मोल इनवर्स। ओके हवे चोपड़ी ना अंदर शुं भरेलू छे के आ जे 248 छे ने એને ફેરવેલા છે 248 × 10⁻³। ઓકે 248 1, 2 અને 3 × 10⁻³ જમણી બાજુ તમે લઈ જાઓ તો શું થાય સાતમાં ઘટાડો થાય, ડાબી બાજુ લઈ જાઓ તો વધારો થાય, એના ભાગ્યા આ જે છે મૂળ મૂળ ગુણ્યા 10³ છે ને એને શું કર્યું ગુણી દીધા અહીંયા તો 1, 2 અને 3 એટલે અહીંયા 20 × -3 આવું કઈ છે। ઓકે તો આ બેનો જયારે ભાગાકાર કરશો ને 248 / 20 કરો તો એ તમારું શું આવે 12.4 × 10⁻³ સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ। હવે તમારે 1.24 કરવું હોય તો ઘાતમાં વધારો થાય ઘટાડો થાય, અહીંયા શું થાય વધારો થશે એટલે 10⁻² થશે સિમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ। ત્યારે ચોપડી ના અંદર શું કર્યું ઘટાડો કરી તમને -4 કરીને આપેલી છે એટલે એ પૂરી ભૂલ છે। ઓકે એટલે આપણો જવાબ છે એ રાઈટ છે। એના સિવાય બીજી રીતે આપણને ચોપડી ના અંદર એક આપેલું છે કે સેન્ટીમીટર ઇન્વર્સ ના અંદર પણ શોધીને આપેલું છે, પણ એ કરવાની જરૂર નથી। જો અહીંયા તમને પૂછ્યું હોય વાહકતા અથવા તો મોલર વાહકતા અંદર સ્પેસિફાય કર્યું હોય કે તમારે આટલા અંદર જ શોધવાની કે મોલર વાહકતા સીમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ માં શોધો તો તમારે એ મોલ ઇન્વર્સ ના અંદર શોધવી પડે। તો એ વખતે અહીંયા મીટર સ્ક્વેર ઇન્ટુ સીમેન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ શોધવાની જરૂર નથી, એટલે બે દાખલા કરવાની જરૂર નથી, સિંગલ એક દાખલા અંદર સાફ થઈ જાય। હોમવર્ક ના અંદર તમે સેન્ટીમીટર સીમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ ના અંદર તમે જવાબ લઈ શકો, એટલે હોમવર્ક ના અંદર તમને આ જ દાખલો પણ તમારે મોલર વાહકતા તમારે શેમાં ગણવાની છે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ માં ગણો। ઓકે